પ્રભુ નો વાસ હોય છે. જો સ્વચ્છતા નહીં હોય તો તમે બીમાર પણ થઈ શકો છો, અને સ્વચ્છતા હશે તો તમે ક્યારે બીમાર નહીં થઈ શકો, નહીં થાવ. અને જો તમે જ્યાં જ્યાં ત્યાં કચરો ફેંકતા હશો, અથવા તો તમારા ઘરમાં, અથવા તો તમારી આજુબાજુમાં ગંદકી હશે, તો તમે બીમાર થશો અને તમે માંદગીમાં જઈ શકો એમ છો. કારણ કે જ્યાં કચરો અને બધું પાણી એવું બધું ભરાયેલું હશે ને, ત્યાં હંમેશા મચ્છરો અને માખીઓ ત્યાં વણવણતા હોય છે. તો એ મચ્છર અને માખી, મચ્છર છે એ આવે અને આપણા શરીર ઉપર બેસે છે અને આપણને કરડે છે, જેથી કરીને આપણે માંદગીમાં જઈ શકીએ છીએ. અને જે માખીઓ છે એ આપણા ઘરમાં રાખેલી બધી વસ્તુ છે એના ઉપર ગમે ત્યાંથી આવી અને તે આપણે ઘરની રાખેલી વસ્તુ ઉપર બેસે છે, અને ત્યાં આપણે અડીએ છીએ અથવા તો એ વસ્તુને આપણે ખાઈએ છીએ, જેથી કરીને આપણને રોગ થાય છે. એટલે હંમેશા આપણે સ્વચ્છતા અને સફાઈ રાખવી જરૂરી છે. તો આપણે પાક તે સ્વચ્છતાના પ્રશ્ન જવાબ જોઈએ. તેમાં પહેલો પ્રશ્ન છે કે આપ અપની પાકશાલાને કેમ કેમ ચીજોની સફાઈ કરતે હો? તો આપણે જવાબમાં લખવાનું છે કે હમે અપની પાકશાલાને અપને વર્ગ કે હમારે બેઠને કે જગા ઓર હમારે આસપાસ કી સફાઈ રખતે હે, બરાબર. ત્યાર પછી બીજું છે કે ગંદકી સે હમે કોણ કોણ સી બીમારીઓ હોતી હૈ? તો ગંદકી સે હમે મલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, બુખાર, ઝાડુ ઓર જગહ જગહ પર મચ્છર ઓર માખી મારને કી દવાઈઓ કા છિડકાવ હોતા હૈ, તો દવાઈઓ કા ઉપયોગ હોતા હૈ. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે અજય કે મોહન ને અમે મોહન ને ક્યાં દેખા? તો કે અજય કે મોહન ને મોહન ને ગંદકી દેખી, બરાબર ને. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે કે મોહન ને મેં ગંદકી ક્યું ફેંકી હોય છે? તો કે ક્યું કે મોહન ને કે લોગ અપના કચરા કૂડેદાન મેં ન ડાલકર ઇધર ઉધર ફેંક દેતે થે, ઇસીલિયે મોહન ને મેં ગંદકી ફેંકી હોય થી, બરાબર છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે કે હમ નગરપાલિકા ની મદદ કેસે કર સકતે હૈ? તો જવાબમાં લખવાનું છે કે હમ નગરપાલિકા હમ હમારા કચરા કૂડેદાન મેં ડાલકર ઓર અપને ઘર કે આસપાસ સફાઈ રખકર નગરપાલિકા કી મદદ કર સકતે હૈ. પછી સાતમું છે કે હમે અપના ઘર ઓર મોહલ્લા કેમ સાફ રખના ચાહીએ? ક્યોંકિ ગંદકી રોગો કી જડ હૈ ઓર ગંદકી સે હી સારી બીમારીયાં આતી હૈ, ઇસીલિયે હમે અપના મોહલ્લા સાફ રખના ચાહીએ, બરાબર. હવે આપણે અહીંયા આ પ્રશ્નના જવાબ જોયા છે. તો તમારી ટેક્સ્ટબુકમાં આપણે આ જે કહેલા છે એ આપણે સાદેના પ્રશ્ન જવાબ છે. તો આ છે તમારા પાકી બુકમાં લખવાના રહેશે. તો ત્યાર પછીનું છે કે અંગો કે સામને અંગો કે કામ સે જોડ મિલાઈએ, એટલે કે જોડકું બનાવવાનું છે, બરાબર. તો કે કાન છે, તો કે કાન થી આપણે શું કરીએ છીએ? તો કે સુનતે હે ગાના સુનતે હે. આંખ છે તો કે ફિલ્મ દેખતે હે. નાક છે ખૂન સૂંઘતે હે. પેરો સે તો કે ચલતે હે. હાથો સે તો કે હાથો સે ક્યા કરતે હે? તો કે બલ્લા ઘુમાતે હે. ઓર મુંહ સે ગાના ગાતે હે, બરાબર. હવે થઈ ગયું. હવે આપણે અહીંયા સ્વાધ્યાયમાં હવે બીજું કહે છે નહીં, બરાબર. તો હવે તમારે તમારા પાછળના પેજ ઉપર જોવાનું છે વિષય પર ચર્ચા કરને કે લીએ, નિમ્નલિખિત વિષય પર ચર્ચા કરકે લિખીએ. તો એમાં તમારે તમારું ગામ, એટલે કે તમારું ગામ છે એના વિશે તમારે પાંચ વાક્ય લખવાના છે. અથવા તો મેરી દિનચર્યા, તો કે મેરી દિનચર્યામાં, તો કે તમે સવારથી ઉઠો છો તો ત્યાંથી તમે સૂવો છો ત્યાં સુધી પણ તમે શું કરો છો, એ તમારે પાંચ વાક્ય લખવાના છે, બરાબર. તો તમારે હોમવર્કમાં થશે આ છ પ્રશ્ન, આ સાથે સાત પ્રશ્ન જવાબ છે એ પાકી બુકમાં લખવાના છે. અને પેજ નંબર 96 ઉપર આપેલી છે, અહીંયા તમે લખી દો છો. પેજ નંબર 96 ઉપર જે આપેલી છે આ બે મેરી દિનચર્યા અને મેરા ગામ, તો આ બે માંથી ગમે તે એક વિષય ઉપર તમારે પાંચ વાક્ય લખવાના રહેશે, બરાબર. પાંચ વાક્ય
लखो केना पर लखे मेरी दिनचर्या मेरी दिनचर्या का तो मेरा गांव बराबर आगे तो गमे से एक वाक्य ऊपर तुम्हारे पांच लिखी लखवानी है फरी मळीशुं नेक्स्ट लेक्चर में थैंक यू